તો આ ઉપરાંત આજે અમદાવાદના ત્રિમંદિર ખાતે સહકારી સંમેલન, સહકારી મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના અને સાથે સહકારી આગેવાનો સહિત 40,000થી વધારે લોકો જોડાવાના છે. અને આ બેઠકમાં મુદ્દો લોકસભાની ચૂંટણીનો ચોક્કસપણે હશે, પરંતુ અલગ અલગ મુદ્દાઓને લઈને આ બેઠકમાં આ જ મહાસંમેલન મળી રહ્યું છે, તેમાં 40,000થી વધારે લોકો ભેગા થઈને આ સમગ્ર મામલે ચર્ચા કરશે. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે કશ્યપ જોશી જોડાઈ ગયા છે. કશ્યપ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? ત્રિમંદિર ખાતે સહકાર સંમેલનનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે તે હાજર રહેશે. મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આ સંમેલન યોજાઈ રહ્યું છે, પરંતુ ગુજરાતભરમાંથી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આ સંમેલનમાં હાજર રહેવાના છે અને તેમને પાસે પણ સમર્થન છે તે ભાજપ દ્વારા માગવામાં આવશે. મહત્વનું છે કે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે તે ગ્રામીણ વિસ્તારના લોકો હોય છે અને ગ્રામીણ વિસ્તારમાં ભાજપ પોતાનું ગ્રાઉન્ડ 2022માં પણ મજબૂત કરી ચૂક્યું છે અને તેમાં પણ સહકાર ક્ષેત્ર છે તેનો મહત્વનો ફાળો હતો. ત્યારે ફરી એક વખત લોકસભા ચૂંટણી આવી રહી છે અને તેમાં સંમેલન યોજવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે તમામ લોકસભા વિસ્તારમાં આ જ મુજબના મોટા સંમેલનો છે તે યોજવામાં આવશે અને જેમાં ભાજપના પદાધિકારીઓ છે તે હાજર રહેશે અને ગ્રામીણ મતદારો કે જેઓ સીધા સહકારી ક્ષેત્રે અલગ અલગ જે મંડળીઓ હોય છે, બેંકો હોય છે કે સુગર મિલો હોય છે તેની સાથે જોડાયેલા હોય છે અને આવા સંમેલનો હવે ભાજપ દ્વારા યોજવામાં આવી રહ્યા છે. જી જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.